નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું ઉષ્માભર્યું સ્વાગત છે ફોર ઉદય 77 યુટ્યુબ ચેનલ પર. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે જોઈએ ને તો ગુજરાતી સાહિત્યને લગતા ઘણા પ્રશ્નો અને ઘણા વિદ્યાર્થીઓની મૂંઝવણ પણ હોય છે કે સાહિત્યમાં શું કરવું, શું વાંચવું. તો આજે મિત્રો આપણે ગુજરાતી સાહિત્યનો પહેલો વિડીયો કે જેમાં આપણે ગુજરાતી સાહિત્યના સાહિત્ય સ્વરૂપ વિશે ચર્ચા કરશું. તેમાં આપણે વારંવાર પૂછાતું આવતું સાહિત્ય સ્વરૂપ છે ગઝલ. ગઝલ શબ્દનો અર્થ મિત્રો પ્રિયતમા સાથે ગુપ્ત ગુથાય, પ્રિયજન સાથે વાર્તાલાપ અથવા પ્રિયતમા સાથે વાર્તાલાપ, તેવો શાબ્દિક અર્થ થાય છે. ગઝલ છે ઉર્દુ ફારસી કવિતાનો એક વિશેષ પ્રકાર છે. કવિતા જ છે પણ એક કવિતાનો વિશેષ પ્રકાર છે. 14 માત્રાના છંદમાં પહેલી અને આઠમી માત્રા જેની લઘુ હોય, પહેલી અને આઠમી માત્રા લઘુ હોય તેવો એક વિશિષ્ટ પ્રકારનો છંદ ગઝલ છંદમાં આ સાહિત્ય સ્વરૂપની રચના થાય છે. એમ તો 28 માત્રામાં પણ ઘણીવાર 14 માત્રાની અડધી પંક્તિમાં પણ ગઝલ સાહિત્ય લખાતું આવ્યું છે. અછંદિત ગઝલો પણ લખાય છે, છંદ વગર પણ ગઝલો લખાય છે, પણ સ્પેસિફિક ગઝલ આમાં લખાય છે. ત્યારબાદ ગઝલ શેરમાં લખાતી હોય છે અને ગઝલના પ્રથમ શેરને મતલા કહે છે, પ્રથમ શેરને મતલા કહે છે. ત્યારબાદ છેલ્લા શેરને મકતા કહેવામાં આવે છે. પ્રથમ શેરને મતલા અને છેલ્લા શેરને મકતા કહેવામાં આવે છે. અને શેરની બંને પંક્તિને મિશ્રા તરીકે ઓળખવામાં આવે છે. શેરની બંને પંક્તિ હોય એને મિશ્રા કહેવાય, અથવા એમાં પ્રથમ પંક્તિને ઉલ્લા મિશ્રા, જ્યારે બીજી પંક્તિને સાની મિશ્રા તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ પંક્તિને ઉલ્લા મિશ્રા, બીજી પંક્તિને સાની મિશ્રા તરીકે ઓળખવામાં આવે છે. ગઝલમાં રદીફ અને કાફિયાનું ખૂબ જ મહત્વ હોય છે મિત્રો. રદીફ એટલે મિત્રો ફરીથી આવું, પાછાવું, એકને એક પંક્તિ ફરીથી આવતી હોય ગઝલમાં બોલાતી હોય બોલવાટાણે. ત્યારબાદ કાફિયા પાછળ આવવા માટે તૈયાર હોય, રદીફ પાછળ કાફિયો આવવા માટે તૈયાર હોય છે. આમ વ્યવસ્થિત ગઝલની રચના થાય છે. ગઝલ સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં જોઈએ તો મરીઝને છે એ ગઝલ ગુજરાતી ગાલિબ તરીકે ઓળખવામાં આવે છે. એમ ઘણા સારા સાહિત્યકારો ગઝલની રચના કરે છે, જેમ કે ચિરુમોદી ઇરશાદ, ત્યારબાદ મરીઝ, બેફામ, મનોજ ખંડેરિયા, આ બધાની ગઝલ સારી અને લાગણીસભર હોય છે. આશા રાખું મિત્રો ગઝલ વિશે આપને પૂરેપૂરો ખ્યાલ મળી ગયો છે. હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો આપણે બીજા સાહિત્ય સ્વરૂપની ચર્ચા કરશું.